ધોરણ સાત વિષય સંસ્કૃત વિદ્યાર્થીઓ સંસ્કૃતમાં આપણે આજે એકમ સાત આવ્યા છીએ અને આજે એકમ સાતની હું તમને સમજૂતી આપીશ આ જે એકમ સાત છે એ સુક્તય એટલે કે સુક્તિઓ કાં તો સુવિચાર સુવચનો કહેવાય હવે તમારે જે આ સુવિચારો છે સુવચન તેનો તમારે ભાવાર્થ પરીક્ષામાં સમજાવવાનો આવે છે ત્રણ માર્કમાં ચાર માર્કમાં પૂછાય છે એટલે આનું ભાષાંતર બી કરવાનું અને પછી તેનો ભાવાર્થ સમજાવવાનો એટલે તમારે હું બબ્બે બબ્બે સુવચનો સમજાવીશ તો ચલો શરૂ કરીએ સંસ્કૃત સાહિત્યમાં ઉત્તમ વિચારો મળી રહે તમારામાં ઉત્તમ વિચારો જાય અને તમે તે ગ્રહણ કરો તેના માટે અહીંયા સુવચનો આપ્યા છે જે આપણા જીવનમાં પથ પ્રદર્શક બની રહે છે નાના નાના સંસ્કૃત વાક્યો પણ અમૂલ્ય રત્નો જેવા હોય છે અને આ એકમમાં સંસ્કૃત સાહિત્યમાંથી આવા સાત સુંદર વાક્યો આપવામાં આવ્યા છે જે આપણે આજે સમજીશું પહેલું છે જ્ઞાનમ ભાર ક્રિયામ વિના એટલે કે ક્રિયા વગર જ્ઞાન ભારરૂપ છે એટલે કે અમલમાં મૂક્યા વિનાનું જ્ઞાન બોજારૂપ કહેવાય છે બોજારૂપ બને છે જો આ તેનું ભાષાંતર હતું વિદ્યાર્થીઓ હવે તમારા પરીક્ષામાં ભાવાર્થ લખવાનો આવે છે એટલે કે હવે હું તમને ભાવાર્થ સમજાવું છું જો જ્ઞાની પુરુષ જ્ઞાન અનુસાર આચરણ ન કરે તો તેનું જ્ઞાન વ્યર્થ કહેવાય છે બોજારૂપ કહેવાય છે મેળવેલા જ્ઞાનને આચરણમાં ન મૂકનાર માણસ સમાજમાં આદરને પાત્ર બનતો નથી જ્ઞાની પુરુષ ક્રિયાવાન હોય અર્થાત કે તેના કર્મ તેના જ્ઞાનને અનુસરતા હોય છે તો તેનું જ્ઞાન શોભી ઉઠે છે પોતે મેળવેલા જ્ઞાનને પોતાના ચરિત્ર દ્વારા ચરિતાર્થ કરનાર જ્ઞાની જ શોભે છે તે જ ખરો જ્ઞાની છે ટૂંકમાં પોતા જે જ્ઞાની પુરુષ છે તે જ્ઞાન અનુસાર આચરણ ન કરે તો તેનું જ્ઞાન વિદ્યાર્થીઓ વ્યર્થ કહેવાય છે તેવું અહીંયા આ સુવચનમાં કહેવામાં આવ્યું છે હું તમને નોટમાં આનો ભાવાર્થ લખીને આપીશ જે તમારે તમારી નોટબુકમાં લખવાનો છે હાલમાં આપણે સમજૂતી સમજીશું બીજું છે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી એટલે કે જો અહીંયા સ્વર્ગાદપી એટલે સ્વર્ગાત્વત્તા અપી એટલે કે સ્વર્ગકર્તા પણ અને ગરીયસી એટલે વધારે મહાન ટૂંકમાં આનું ભાષાંતર એવું થાય જુઓ એટલે કે જનની અને જન્મભૂમિ સ્વર્ગ કરતાં પણ વધારે મહાન છે જનની અને જન્મભૂમિ જનની એટલે માતા અને જન્મભૂમિ એટલે આપણે જ્યાં રહીએ છીએ આપણે જ્યાં જન્મ થાય છે તે જન્મભૂમિ સ્વર્ગ કરતાં પણ વધારે મહાન હોય છે જુઓ હવે આનો હું ભાવાર્થ સમજાવું છું દુનિયામાં વિદ્યાર્થીઓ માતાની જોડ મળવી મુશ્કેલ છે ખરેખર તો અશક્ય જ છે જેને માતાનું વાત્સલ્ય મળ્યું હોય છે તે ભાગ્યશાળી ગણાય છે સ્વર્ગનું સુખ સ્વર્ગનું સુખ પણ માતાથી પ્રાપ્ત થતા સુખ આગળ ફિક્કું ગણાય છે તેવું અહીંયા કહેવામાં આવ્યું છે એ જ રીતે જે ધરતી પર આપણો જન્મ અને ઉછેર થયો હોય તથા જ્યાં આપણું જીવન ઘડતર થયું હોય તે ધરતી માતા તે જન્મભૂમિ પણ આપણી માતા જ કહેવાય છે તે જન્મભૂમિની રક્ષા કરવી એ આપણી પવિત્ર ફરજ છે કેટલાક દેશભક્તો જન્મભૂમિ ખાતર પોતાના પ્રાણોની આહુતિ પણ આપી દે છે અંગ્રેજોના શાસનમાંથી દેશને આઝાદ કરાવવા માટે લોકમાન્ય તિલક ગાંધીજી નહેરુ સરદાર પટેલ જેવા દેશભક્તોએ અનેક કષ્ટો ભોગવ્યા હતા આમ વિદ્યાર્થીઓ પ્રત્યેક વ્યક્તિ માટે જનની અને જન્મભૂમિ સ્વર્ગ કરતાય અધિક હોય છે ટૂંકમાં આ સુવચન ખૂબ સુંદર છે જેમાં આપણી માતા અને જ્યાં આપણો જન્મ થયો છે તે જન્મભૂમિ જે સ્વર્ગ કરતાં પણ વધારે મહાન કીધું છે અને ખરેખર છે જ તો અહીંયા જનની અને જન્મભૂમિનું મહત્વ આંકવામાં આવ્યું છે ત્રીજું છે આપદી મિત્ર પરીક્ષા આપદી મિત્ર પરીક્ષા એટલે કે આપદી એટલે આપત્તિમાં આફતમાં અને મિત્ર પરીક્ષા એટલે મિત્રની પરીક્ષા સાચા કોટા મિત્રનું પારખું જુઓ ટૂંકમાં આનું ભાષાંતર થાય આફત વખતે મિત્રની પરીક્ષા થાય છે જો હવે આનો ભાવાર્થ મેં સમજાવું કે શું કહેવા માગે છે આ સુવચન તો સાચો મિત્ર સુખમાં અને દુઃખમાં ટૂંકમાં ગમે તેવી સ્થિતિમાં આફતમાં પોતાના મિત્રને છોડતો નથી તેને સદા સાથ સહકાર આપે છે કહેવત તો વિદ્યાર્થીઓ તમે અમુક કહેવત સાંભળી જશે માથું આપે તે મિત્ર તાલી મિત્ર અનેક માથું આપે તે મિત્ર એટલે વિદ્યાર્થીઓ માથું આપે તે નહીં પણ ગમે તેવી પરિસ્થિતિ હોય સુખ હોય કે દુઃખ હોય ત્યારે તે આપણી સાથે ઊભો રહે આપણી પડખે ઊભો રહે તેને સાચો મિત્ર કહેવાય છે અને તાલી મિત્ર અનેક એટલે કે રસ્તે હાલતા ચાલતા આપણને ઘણા મિત્રો તાલી પાડીને જતા હોય છે અને કહેતા હોય છે કે આ મારો મિત્ર તેને તાલી મિત્ર કહેવાય છે તે ખરેખર આપણને દુઃખની જ્યારે આપણી પરિસ્થિતિ હોય છે ત્યારે આપણી સાથે ઊભો રહેતો નથી અર્થાત મિત્ર ખાતર જે પોતાના પ્રાણોની આહુતિ આપવા પણ તત્પર હોય તે સાચો મિત્ર કહેવાય છે પરંતુ માર્ગમાં મળતા જે તાલી આપી પોતાની મિત્રતાની જાહેરાત કરતો રહે છે તે સાચો મિત્ર નથી આવા તાલી મિત્રો તો પોતાની ગરજ પૂરી થઈ જશે પોતાની ગરજ સરી જતા મિત્રને છોડી દે છે આવા મિત્રોનો કદી પણ વિશ્વાસ કરવો જોઈએ નહીં તો વિદ્યાર્થીઓ આ સુવિચારમાં એવું કહેવામાં આવે છે કે આફત વખતે જે મિત્રની પરીક્ષા થાય છે અને જે મિત્ર આપણી દુઃખની સ્થિતિમાં આપત્તિ વખતે આપણી જોડે ઊભો રહે છે અને આપણને સાથ સહકાર આપે છે તે જ આપણો સાચો મિત્ર કહેવાય છે જ્યારે બીજા તાલીમ મિત્રો પોતાની ગરજ સરી જતા કાં તો પછી આપણને દુઃખની આપણી પરિસ્થિતિ હોય ત્યારે આપણી સાથે ઊભા પણ રહેતા ઊભા પણ રહેતા નથી તો આમાં સુંદર સુવિચાર છે કે આફત વખતે મિત્રની પરીક્ષા થાય છે તો આજે આપણે ત્રણ સુવચનો સમજ્યા અને તેનો ભાવાર્થ વિદ્યાર્થીઓ તમારી નોટમાં કમ્પલસરી લખવાનો છે પરીક્ષામાં ભાષાંતર અને ભાવાર્થ બંને પૂછાય છે તો હવે પછીના જે પણ સુવચનો રહ્યા છે તે આગળના વિડીયોમાં સમજીશું આભાર